नमस्कार विद्यार्थी मित्रों, छेले आपणे बे थियरी जोई थी, उत्कलन बिंदु में उन्नयन अने ठार बिंदु में अवनयन। एना विषेना दाखलाओ जोईए तो कोयडो 2.7, 18 ग्राम ग्लूकोज 1 किलोग्राम पाणी में 1 पात्र में ओगाड़ेल छे। 1.013 bar दबाणे पाणी कया तापमाने उकळशे? केबी नु मूल्य पानी माटे आपेलू छे 0.52 केल्विन किलोग्राम प्रति मोल। बराबर, तो आपणे जोईए कि कई किंमत आपेली छे अने कया सूत्रनो उपयोग करीने उत्कलन बिंदु अथवा तो कया तापमाने उकळशे ए मेळवीए। तो 18 ग्राम ग्लूकोज एटले द्राव्य थयो, तो W2 18 ग्राम थशे, द्राव्य ने W2 वडे दर्शावीए छीए। 1 किलोग्राम पाणीमां एटले पाणीनो जथ्थो वधु छे एटले द्रावक थशे, जेने W1 वडे दर्शावीए तो W1 थशे 1 किलोग्राम, ग्राममां लखी तो 1000 ग्राम थशे। KB 0.52 केल्विन किलोग्राम प्रति मोल। बराबर, पाणी माटे शुद्ध द्रावकનું ઉત્કલન બિંદુ TB0 373.15 કેલ્વિન એ આપણે ખ્યાલ છે। M2 તો દ્રાવ્ય છે, દ્રાવ્યનું આણ્વીય દળ 180 ગ્રામ પ્રતિ મોલ એ પણ ખ્યાલ છે। પાણીનું આણ્વીય દળ M1 18 ગ્રામ પ્રતિ મોલ થશે જો જરૂર પડે તો। બરાબર, હવે આ જે કિંમતો આપેલી છે એના આધારે આપણે એટલો ખ્યાલ આવે કે ઉત્કલન બિંદુ માટે ઉત્કલન બિંદુ ઉન્નયનના સૂત્રનો જ ઉપયોગ કરવો પડે। તો ઉત્કલન બિંદુ ઉન્નયનના સૂત્ર વિશે તો આપણે ખબર છે કે ડેલ્ટા TB બરાબર શું થશે, KB ઇન્ટુ M। તો અહીં આપણે લખીએ ડેલ્ટા TB બરાબર KB ઇન્ટુ M, M એટલે દ્રાવ્યનું દળ W2 ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ M2 ગુણ્યા દ્રાવકનું વજન ગ્રામમાં। બરાબર, સૂત્ર યાદ આપણે ડેલ્ટા TB બરાબર KB ઇન્ટુ M એ રીતે યાદ રાખશું, પણ એમની કિંમત આપણા મગજમાં હશે જ, મોલાલિટીની કિંમત એ આપણે મૂકી દેશું તો સરળ બનશે। બરાબર, હવે આ સૂત્રની મદદથી આપણે ઉત્કલન બિંદુ ગણવું હોય તો આપણે બીજું સૂત્ર પણ જાણીએ છીએ કે ડેલ્ટા TB બરાબર TB માઇનસ TB0। જો ઉત્કલન બિંદુ TBની કિંમત આપણે જોતી હોય તો TB0 એ તો આપણે ખ્યાલ છે 373.15 કેલ્વિન, ડેલ્ટા TBનું મૂલ્ય ગણવું પડે અને ડેલ્ટા TBનું મૂલ્ય ગણવા માટે આ સૂત્રનો ઉપયોગ કરી અને ડેલ્ટા TBનું મૂલ્ય ગણી શકાય। એના માટે બધી કિંમતો હોવી જોઈએ, એકવાર જોઈ લઈએ, KB છે, W2 પણ છે, M2 દ્રાવ્યનું આણ્વીય દળ મળી શકે ન હોય તો, W1 દ્રાવકનું વજન પણ આપેલું છે। તો આ બધી કિંમતો આમાં મૂકી દઈએ, KB 0.52 ગુણ્યા W2 1000, M2 180 ગુણ્યા W1 ની કિંમત 1000 થશે, સાદરૂપ આપીએ એટલે ડેલ્ટા TB 0.052 કેલ્વિન થશે। આ ડેલ્ટા TB ની કિંમત આ સૂત્રમાં મૂકી દઈએ તો TB નું મૂલ્ય થશે 0.052, TB0 ની કિંમત મૂકી અને તેને સામે લઈ જાય એટલે પ્લસ 373.15 કેલ્વિન, સરવાળો કરી તો 373.202 કેલ્વિન દ્રાવણનું ઉત્કલન બિંદુ થશે। ઓકે, હવે જોઈએ કોયડો 2.8, બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 353.23 કેલ્વિન છે, જ્યારે 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવ્યો ત્યારે બેન્ઝીનનું ઉત્કલન બિંદુ વધીને 354.11 કેલ્વિન થયું, તો દ્રાવ્યનું મોલર દળ ગણ। બરાબર, તો જોઈએ કે બેન્ઝીનનું ઉત્કલન બિંદુ એટલે એ દ્રાવક થયું, તો દ્રાવકના ઉત્કલન બિંદુ શેના વડે દર્શાવીએ છીએ, TB0 વડે 353.23। 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય એટલે દ્રાવ્ય W2 1.80 ગ્રામ, 90 ગ્રામ બેન્ઝીનમાં એટલે દ્રાવક W1 90 ગ્રામ ઓગાળવામાં આવ્યું ત્યારે ઉત્કલન બિંદુ વધીને 354.11 કેલ્વિન થયું, એટલે દ્રાવણનું ઉત્કલન બિંદુ જેને TB વડે દર્શાવીએ છીએ 354.11। KB નું મૂલ્ય આપેલું છે,
દ્રાવ્યનું આણ્વીય દળ એટલે એમ ટુ ગણવાનું છે. આટલી વિગતોને આધારે આપણે દ્રાવ્યનું આણ્વીય દળ ગણવાનું છે. હવે દ્રાવ્યનું આણ્વીય દળ, ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ ઉન્નયન, બાષ્પ દબાણ, આ બધી પદ્ધતિથી તમે ગણી શકો. પણ દ્રાવ્યનું આણ્વીય દળ ગણવા માટે આપણે કઈ પદ્ધતિ માટેની કિંમતો આપેલી છે? તો કે ઉત્કલન બિંદુ ઉન્નયન માટેની. તો એના જ સૂત્રનો ઉપયોગ કરવો પડે એટલી આપને ખબર પડે. સમજાણ? તો એનું સૂત્ર શું છે? તો વિચારીએ, ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ, એમ એટલે ડબલ્યુ ટુ હજાર, એમ ટુ ડબલ્યુ વન. હવે આમાં આપણે એમ ટુ નું મૂલ્ય મળી શકે, ક્યારે મળી શકે? જો બાકીની કિંમતો ખબર હોય તો કેબી છે, ડબલ્યુ ટુ પણ છે, વન પણ છે, ડેલ્ટા ટીબી નથી, તો પેલા એ મેળવવું પડે. તો ડેલ્ટા ટીબી નું સૂત્ર પણ આપણે જાણીએ છીએ, શું થશે? ટીબી માઇનસ ટીબી ઝીરો. તો ટીબી અને ટીબી ઝીરો ની કિંમત આપેલી છે. સૌ પ્રથમ આ બંને કિંમતો આમાં મૂકશું, ત્યાર પછી આમાં કિંમતો મૂકશું, સાદરૂપ આપીને જવાબ મેળવશું. બરાબર? ઓકે. ટીબી 354.11 માઇનસ ટીબી ઝીરો 353.23, તફાવત લઈએ એટલે ટીબી ની કિંમત મળશે 0.88 કેલ્વિન. ડેલ્ટા ટીબી ની કિંમત મળશે 0.88 કેલ્વિન. હવે આ સૂત્રમાં ડેલ્ટા ટીબી ની કિંમત મૂકી અને એમ ટુ ને કરતા બનાવીએ. બરાબર? તો એમ ટુ ડાબી બાજુ આવશે. બરાબર, કેબી ની કિંમત આપેલી છે 2.53, ડબલ્યુ ટુ આપેલા છે 1.80, હજાર ના હજાર. ડેલ્ટા ટીબી છેદમાં જશે, 0.88 ગુણ્યા ડબલ્યુ વન 90 થશે. સાદરૂપ આપી દો એટલે અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ અથવા દ્રાવ્યનું આણ્વીય દળ મળશે 57.5 ગ્રામ પ્રતિ મોલ. સમજાઈ ગયું? એટલે દાખલાની અંદર કયા સૂત્રનો ઉપયોગ કરવો એટલો આપણે ખાલી ખ્યાલ આવે એટલે તમે સારી રીતે દાખલો ગણી શકો. એના માટે તમને આપેલી રકમનું બરાબર અર્થઘટન કરવું જોઈએ. એના આધારે જ તમને ખ્યાલ આવશે કે કયા સૂત્રનો ઉપયોગ કરી શકાય. હવે જોઈએ કોયડો 2.9. 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ 600 ગ્રામ પાણી સાથે મિશ્ર કરવામાં આવ્યું. તો પહેલું છે ઠાર બિંદુ અવનયન અને બીજું છે દ્રાવણનું ઠાર બિંદુ ગણ. કેએફ નું મૂલ્ય આપેલું છે 1.86 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. બરાબર, 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ એટલે ડબલ્યુ ટુ 45 ગ્રામ દ્રાવ્ય થશે, 600 ગ્રામ પાણી એટલે ડબલ્યુ વન 600 ગ્રામ થશે. ઠાર બિંદુ અવનયન એટલે આપણે ડેલ્ટા ટીએફ વડે દર્શાવીએ છીએ એની કિંમત મેળવવાની છે. દ્રાવણનું ઠાર બિંદુ ટીએફ એ પણ મેળવવાનું છે. તો હવે દ્રાવણનું ઠાર બિંદુ મેળવવું હોય ટીએફ, તો આપણે સૂત્ર જાણીએ છીએ. શું જાણીએ છીએ? ડેલ્ટા ટીએફ બરાબર ટીએફ ઝીરો માઇનસ ટીએફ. હવે ટીએફનું મૂલ્ય જોતું હોય તો ડેલ્ટા ટીએફ પહેલા મેળવવું પડે. તો એના માટે દાખલામાં પણ ડેલ્ટા ટીએફની કિંમત પહેલા આપણે મેળવવાની જ છે. ટીએફ ઝીરો ખબર હોવી જોઈએ. તો પાણી માટે આપણે ઠાર બિંદુ જાણીએ છીએ, ટીએફ ઝીરો કેટલું થશે? 273.15. એટલે આ પ્રશ્નમાં દ્રાવણનું ઠાર બિંદુ આપણે મળી શકે ક્યારે? ડેલ્ટા ટીએફ મળે તો. હવે ડેલ્ટા ટીએફ મેળવવા માટે આપણી પાસે સૂત્ર છે જ. શું છે સૂત્ર? ડેલ્ટા ટીએફ બરાબર કેએફ ઇન્ટુ એમ, એમ એટલે ડબલ્યુ ટુ હજાર, એમ ટુ ડબલ્યુ વન. જો આ બધી કિંમતો આપને ખબર હોય તો ડેલ્ટા ટીએફ મળે અને ત્યારબાદ ટીએફનું મૂલ્ય મેળવી શકાય. તો બધી કિંમતો જોતા જઈએ, કેએફ છે, ડબલ્યુ ટુ પણ છે, ડબલ્યુ વન પણ છે, એમ ટુ નથી. એમ ટુ એટલે દ્રાવ્યનું આણ્વીય દળ, એ તો ગણી શકાય. તો દ્રાવ્ય કોણ છે? તો ત્યાંથી શરૂઆત કરીએ. ઇથિલિન ગ્લાયકોલનું આણ્વીય દળ, આણ્વીય સૂત્ર થશે C2H6O2. બરાબર, તો એનું આણ્વીય દળ ગણશું એટલે આપણે મળશે 62 ગ્રામ પ્રતિ મોલ. આણ્વીય સૂત્ર લખીએ તો CH2CH2OHOH આ પ્રમાણે લખી શકાય. અને એ પ્રમાણે એનું આણ્વીય દળ ગણશું તો 62 ગ્રામ પ્રતિ મોલ મળશે. હવે એ આપણે આવડે જ છે એટલે ગણતરી આપણે દર્શાવતા નથી. ત્યાર પછી ડેલ્ટા ટીએફ મેળવવા માટે સૂત્ર મૂકીએ અને એમાં કિંમતો મૂકીએ. કેએફનું મૂલ્ય છે 1.86 ગુણ્યા ડબલ્યુ ટુ 45, હજાર ના હજાર, છેદમાં એમ ટુ આપણે ગણેલું છે 62, દ્રાવકનું વજન 600,
गुणोत्तर लई एटले डेल्टा टी एफ नुं मूल्य मळशे 2.25 केल्विन। बराबर, एटले पहेलो प्रश्न गणाई गयो। बीजो प्रश्न छे द्रावणनुं ठार बिंदु। तो डेल्टा टी एफ ने आधारे द्रावणनुं ठार बिंदु गणवुं होय तो आपणे जाणीए छीए कि डेल्टा टी एफ बराबर टी एफ जीरो माइनस टी एफ थशे। टी एफ जीरो ए शुद्ध द्रावकनुं ठार बिंदु दर्शावे छे। अहींया पाणी छे तो पाणीनुं 273.15 होय, माइनस टी एफ जीरो नी किंमत मूकी माइनस डेल्टा टी एफ सामे जशे एटले माइनस थशे 2.25। टी एफ ने आपणे डाबी बाजू लई आवी एटले टी एफ बराबर 273.15 माइनस 2.25 थशे। सादरूप आपी एटले जवाब मळशे 270.9 केल्विन। હવે જોઈએ કોયડો 2.10। 1 ગ્રામ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય જે 50 ગ્રામ બેન્ઝિનમાં ઉગાડેલ છે તે બેન્ઝિનના ઠાર બિંદુમાં 0.40 કેલ્વિન નો ઘટાડો દર્શાવે છે। તો બેન્ઝિનનું ઠાર બિંદુ અવનયન અચળાંક 5.12 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ હોય તો દ્રાવ્યનું મોલર દળ ગણો। ફરીથી મોલર દળ ગણવાનો પ્રશ્ન છે તો રાઉલ્ટનો નિયમ એટલે કે બાષ્પ દબાણ, ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુ ત્રણેય પદ્ધતિથી આપણે દ્રાવ્યનું આણ્વીય દળ ગણી શકીએ, પણ કઈ પદ્ધતિનો ઉપયોગ કરશું? તો કે સેના મૂલ્ય તમને આપેલા છે? તો કે ઠાર બિંદુના। તો ઠાર બિંદુ પદ્ધતિથી આણ્વીય દળ ગણીશું। તો કઈ કઈ કિંમતો છે જોતા જઈએ। દ્રાવ્ય W2 1 ગ્રામ, દ્રાવક બેન્ઝિન છે એટલે તેનું વજન થશે 50 ગ્રામ આપેલું છે, ઠાર બિંદુમાં 0.4 કેલ્વિનનો ઘટાડો થાય છે, એટલો ઘટાડો થાય એટલે એને શેના વડે દર્શાવશું? ડેલ્ટા ટી એફ બરાબર 0.4, કે એફનું મૂલ્ય 5.12, M2 ગણવાના છે। તો ઠાર બિંદુ અવનયન માટે આપણી પાસે એક જ સૂત્ર છે, કયું છે? ડેલ્ટા ટી એફ બરાબર KF × M, પણ એમની કિંમત શું લખશું? W2 1000, M2 W1। આમાં M2 ને આપણે કરતા બનાવી બાકીની કિંમતો મૂકતા જઈએ તો M2 કરતા થશે બરાબર KF થશે 5.12, W2 થશે 1000 છેદમાં ડેલ્ટા ટી એફ છેદમાં આવશે 0.4 ગુણ્યા W1 50। સાદુરૂપ આપીએ એટલે આણ્વીય દળ મળશે 256 ગ્રામ પ્રતિ મોલ। બરાબર, હવે જોઈએ અભિસરણ અને અભિસરણ દબાણ। અભિસરણને પરાસરણ તરીકે પણ ઓળખવામાં આવે છે। અભિસરણ દબાણ છે એ સંખ્યાત્મક ગુણધર્મ છે, જેમાંથી આપણે 3 સંખ્યાત્મક ગુણધર્મની ચર્ચા કરી ગયા। બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, ઠાર બિંદુમાં અવનયન, ઉત્કલન બિંદુમાં ઉન્નયન, અને આ ચોથો ગુણધર્મ છે અભિસરણ દબાણ। એ જોઈએ એના પહેલા અભિસરણ વિશે આપણે ખ્યાલ મેળવીએ અને અભિસરણ પહેલા અર્ધપારગમ્ય પડદા વિશે જોઈએ। સામાન્ય રીતે આપણે વ્યવહારમાં જોતા હોઈએ કે કાચી કેરી છે એને બ્રાઇનમાં આથીએ છીએ, બ્રાઇન એટલે છારનું પાણી, ત્યારે તેમાં સંકોચન થાય છે। એવી જ રીતે કરમાયેલા ફૂલો છે એને આપણે તાજા પાણીમાં મૂકીએ તો એ નવજીવન પ્રાપ્ત કરે છે અથવા તો ખીલે છે। લોહીના કોષોને છારીએ પાણીમાં મૂકીએ તો એ સંકોચાય છે। તો આ બધા ઉદાહરણોમાં પદાર્થ છે એની સપાટી એક પડદાથી બનેલી હોય છે। એ પડદો છે એ પ્રાણી અથવા વનસ્પતિ જ ઉદગમમાંથી હોઈ શકે છે। એ પડદો છે એ ખરેખર અર્ધપારગમ્ય પડદો છે। આવા અર્ધપારગમ્ય પડદાને કારણે આ બધી ઘટનાઓ છે એ બનતી હોય છે। હવે આવા પ્રકારના પડદા છે એ કુદરતી હોઈ શકે અથવા તો કૃત્રિમ હોઈ શકે, જેમાં આપણે જોઈએ તો ભૂંડનું મૂત્રાશય એટલે પ્રાણીઓના મૂત્રાશય છે એ કુદરતી અર્ધપારગમ્ય પડદાનું ઉદાહરણ છે। એવી જ રીતે વનસ્પતિ અને પ્રાણીમાં કોષ દિવાલ છે એ પણ કુદરતી અર્ધપારગમ્ય પડદાનું ઉદાહરણ છે। ઘણા કૃત્રિમ અર્ધપારગમ્ય પડદા પણ છે, જેના ઉદાહરણો જોઈએ તો પાર્ચમેન્ટ પેપર, સેલોફેન અને કોપર ફેરોસાયનાઇડ, જેને CU2 એફિસિયન 6 વડે દર્શાવાય છે। તો એ કૃત્રિમ
અર્ધપારગમ્ય પડદાના ઉદાહરણ છે. એથી આગળ જોઈએ કે આ જે પડદા છે એ પડદા એક સતત શીટ જેવા હોય છે, જેની રચના જાળીદાર હોય છે અને તેમાં ઉપસૂક્ષ્મીય છિદ્ર હોય છે. બરાબર, ઉપસૂક્ષ્મીય છિદ્ર હોય છે એટલે નાના નાના પડદાની અંદર છિદ્ર રહેલા હશે. એ છિદ્ર એટલા સૂક્ષ્મ હોય છે કે જે પાણી જેવા દ્રાવકના કણોને સરળતાથી પસાર થવા દે છે, જ્યારે દ્રાવ્યના કણોને પસાર થવા દેતા નથી. તો આ એક એનો ગુણધર્મ છે કે જે દ્રાવકના કણોને પસાર થવા દે છે પણ દ્રાવ્યના કણોને પસાર થવા દેતો નથી. તો આવા ગુણધર્મવાળા જે કંઈ પડદા છે એ અર્ધપારગમ્ય પડદા તરીકે ઓળખાય છે. સમજાઈ ગયું? એટલે અર્ધપારગમ્ય પડદાનો વિશિષ્ટ ગુણધર્મ એ છે કે એ સૂક્ષ્મ કણો અથવા દ્રાવકના કણોને પસાર થવા દે છે, જ્યારે મોટા કણો હશે એટલે કે દ્રાવ્યના કણો તેને તે સરળતાથી પસાર થવા દેતો નથી. સમજાયું? હવે જોઈએ અભિસરણ. અભિસરણ સમજવા માટે જો અહીંયા આકૃતિ આપેલી છે, તો આકૃતિમાં જોતા જઈએ. આકૃતિમાં શુદ્ધ દ્રાવક અને દ્રાવણને અર્ધપારગમ્ય પડદાની મદદથી એકબીજાના સંપર્કમાં રાખેલા છે. શરૂઆતમાં મેં બંનેની સપાટી સરખી લીધેલી છે. થોડા સમય પછી આપણે અવલોકન કરશું તો જોવા મળશે કે દ્રાવણની સપાટી છે એ દ્રાવક કરતા ઊંચી હશે. આવું શેના કારણે બન્યું હશે? તો આપણે કહી શકીએ કે દ્રાવકના કણો અર્ધપારગમ્ય પડદામાંથી પસાર થઈ દ્રાવણ તરફ ગતિ કરે છે અને આ ગતિ ત્યાં સુધી ચાલુ રહે છે જ્યાં સુધી બંને વચ્ચે સંતુલન ન સ્થપાય. સંતુલન સ્થપાવવું એટલે બંનેની સાંદ્રતા લગભગ સરખી ન થાય ત્યાં સુધી દ્રાવકના કણો અર્ધપારગમ્ય પડદામાંથી પસાર થઈ દ્રાવણ તરફ ગતિ કરે છે. એના કારણે દ્રાવણની સપાટી દ્રાવક કરતા ઊંચી બને છે. તો આ જે ઘટના છે એ ઘટનાને અભિસરણ કહેવાય. એટલે એક લીટીમાં કેવું હોય તો શું કહેશું કે જ્યારે અર્ધપારગમ્ય પડદાના સંપર્કમાં રહેલા દ્રાવક અને દ્રાવણમાં દ્રાવકના કણો સ્વયંભૂ રીતે દ્રાવણ તરફ ગતિ કરે છે, આ ઘટનાને અભિસરણ કહેવાય. બીજી એક આકૃતિ ટેક્સ્ટમાં આપેલી છે સમજવા માટે, એ આ પ્રકારની છે. પાત્રની અંદર શુદ્ધ દ્રાવક ભરેલું છે, જ્યારે અહીંયા દ્રાવણ ભરેલું છે. નીચે અર્ધપારગમ્ય પડદો છે, એને મૂકી રાખશું તો શું થશે? દ્રાવકના કણો છે એ દ્રાવણ તરફ ગતિ કરશે એટલે દ્રાવણની સપાટી છે એ વધે છે. જેટલી સપાટી વધે છે એને એચ વડે દર્શાવેલી છે. તો આકૃતિ ઉપરથી એચનું મૂલ્ય મેળવી અને સૂત્રનો ઉપયોગ કરી અભિસરણ દબાણ આપણે મેળવી શકીએ. અભિસરણ દબાણને આપણે પાઈ વડે દર્શાવીએ છીએ પણ એ આગળ જોશું. પણ અત્યારે સૂત્ર જોઈ લઈએ. પાઈ બરાબર એચ રો જી. રો છે એ દ્રાવકની ઘનતા છે અને જી છે એ ગુરુત્વ પ્રવેગ દર્શાવેલ છે. એટલે અભિસરણની ઘટના આ આકૃતિથી પણ સમજી શકાય, આના દ્વારા પણ આપણે સમજી શકીએ. સમજાઈ ગઈ? હવે જોઈએ અભિસરણ દબાણ કોને કહેવાય. બરાબર, તો આપણે કીધું કે જ્યારે દ્રાવક અને દ્રાવણને તમે અર્ધપારગમ્ય પડદાની મદદથી સંપર્કમાં રાખશો ત્યારે દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ દ્રાવણ તરફ ગતિ કરે છે, આ ઘટનાને અભિસરણ કહેવાય. પણ જો આ અભિસરણને થતું મારે અટકાવવું હોય તો દ્રાવણ ઉપર મારે વધારાનું દબાણ લગાડવું પડે. એટલે અભિસરણની ઘટના અટકાવવા માટે દ્રાવણ ઉપર જે વધારાનું દબાણ લગાડવામાં આવે છે એ વધારાના દબાણને જ અભિસરણ દબાણ કહેવાય. એટલે કે અભિસરણની ક્રિયા અટકાવવા માટે દ્રાવણની સપાટી ઉપર જે દબાણ આપવું પડે તેને અભિસરણ દબાણ કહેવાય. સમજાઈ ગયું? એટલે અભિસરણની ક્રિયા અટકાવવા માટે જરૂરી દબાણ એટલે અભિસરણ દબાણ. બરાબર, સમજાઈ ગયું? ઓકે,
હવે અભિસરણની ઘટનામાં હંમેશા જ્યારે બે દ્રાવણો અર્ધપારગમ્ય પડદાના સંપર્કમાં રહેલા હોય ત્યારે દ્રાવકનો પ્રવાહ મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ જ ગતિ કરે. બરાબર, માની લ્યો કે આને હું મંદ દ્રાવણ કહું અને આ સાંદ્ર દ્રાવણ કહું. તો જો મંદ દ્રાવણ ને સાંદ્ર દ્રાવણ હોય તો દ્રાવકનો પ્રવાહ મંદથી સાંદ્ર તરફ જ ગતિ કરશે. શું કામ એમ થશે? જો દ્રાવક મંદથી સાંદ્ર તરફ થાય, સાંદ્ર તરફ જાય, તો જ આ બંનેની સાંદ્રતા સરખી થાય. બરાબર, એટલે મંદથી સાંદ્ર તરફ દ્રાવક અભિસરણની ઘટનામાં ગતિ કરે છે. સમજાઈ ગયું? હવે સૂત્ર ઉપર જઈએ. આગળની જેમ જ આપણે કહી શકીએ કે અભિસરણ દબાણ છે એ સંખ્યાત્મક ગુણધર્મ છે, એટલે દ્રાવ્યના સંખ્યાકણની સાંદ્રતા ઉપર આધાર રાખે છે, એ દ્રાવ્યના સ્વભાવ ઉપર આધાર રાખતો નથી. તો એના આધારે પ્રાયોગિક પરિણામો દર્શાવે છે કે મંદ દ્રાવણ માટે અભિસરણ દબાણ છે એ આપેલ તાપમાને દ્રાવણની મોલર સાંદ્રતાને સમપ્રમાણમાં હોય છે. તો એના આધારે આપણે લખી શકીએ કે અભિસરણ દબાણ પાઈ બરાબર થશે સીઆરટી. હવે આ સૂત્ર છે એની તારવણી કેવી રીતે કરવી એ અત્યારે હાલ પૂરતું આપણા સિલેબસમાં નથી. બરાબર, તો અભિસરણ દબાણને આપણે પાઈ વડે દર્શાવશું અને તે દ્રાવ્યની મોલર સાંદ્રતાને સમપ્રમાણમાં છે એટલે સૂત્ર મળશે પાઈ બરાબર સીઆરટી, જ્યાં પાઈ છે એ અભિસરણ દબાણ દર્શાવે છે, સી છે એ મોલારિટી દર્શાવે છે દ્રાવણ, આર વાયુ અચળાંક, ટી છે એ તાપમાન કેલ્વિનમાં દર્શાવેલ છે. થોડુંક એમાં સાદુરૂપ આપીએ તો જોઈએ, પાઈ બરાબર સી એટલે સાંદ્રતા મોલારિટી, મોલારિટીનું સૂત્ર શું થશે? તો મોલારિટી બરાબર લખી શકું મોલના છેદમાં કદ લીટરમાં, એટલે એનના છેદમાં વી થાય. તો કે હા, તો અહીંયા કિંમત મૂકી દઈએ એનના છેદમાં વી આર ટી, પણ મેં અહીંયા એન ટુ લખેલા છે. શું કામ? તો કે દ્રાવ્ય માટે આપણે ટુ નો ઉપયોગ કરીએ છીએ, તો દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. બરાબર, તો એન ટુ છે એ શું દર્શાવશે? દ્રાવ્યના મોલ વી શું દર્શાવે? દ્રાવણનું કદ લીટરમાં. હજી આપણે આગળ સાદરૂપ આપીએ તો શું થશે? તો કે એન ટુ ની કિંમત મૂકી દઈએ, મોલ એટલે શું થાય? દળના છેદમાં આણ્વીય દળ. તો શું લખી શકાય? ડબલ્યુ ટુ છેદમાં એમ ટુ. તો મૂકી દઈએ કિંમત, તો પાઈ બરાબર થશે ડબલ્યુ ટુ છેદમાં એમ ટુ, આર ટી અને વી તો છેદ, તો આખું સૂત્ર બને છે પાઈ બરાબર ડબલ્યુ ટુ આર ટી છેદમાં એમ ટુ વી, જ્યાં ડબલ્યુ ટુ દ્રાવ્યનું દળ, એમ ટુ છે એ દ્રાવ્યનું મોલર દળ દર્શાવે છે. તો આ સૂત્રની મદદથી તમે અભિસરણ દબાણ ગણી શકો, બાકીની કિંમતો તમને ખબર હોય તો. અથવા આ સૂત્રમાં હું એમ ટુ ને કરતા બનાવું તો મને સમીકરણ બે મળશે. શું મળશે? એમ ટુ બરાબર ડબલ્યુ ટુ આર ટી છેદમાં પાઈ વી. તો આ સૂત્રની મદદથી તમે અજ્ઞાત પદાર્થનો આણ્વીય દળ ગણી શકો છો. સમજાઈ ગઈ? હવે જોઈએ આપણે ચાર સંખ્યાત્મક ગુણધર્મ જોઈએ. બરાબર, બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, ઠાર બિંદુમાં અવનયન અને ઉત્કલન બિંદુમાં ઉન્નયન, ત્યાર પછી જોયું અભિસરણ દબાણ. આ ચારેય સંખ્યાત્મક ગુણધર્મમાં દ્રાવ્યનું આણ્વીય દળ આપણે ગણી શકીએ છીએ પ્રયોગ કરીને. બરાબર, પણ અભિસરણ દબાણ પદ્ધતિ છે એ પ્રોટીન, પોલિમર અને બીજા બૃહદ અણુઓના આણ્વીય દળ નક્કી કરવા માટે વધારે ઉપયોગી પદ્ધતિ છે. બરાબર, તો શા માટે અભિસરણ દબાણ પદ્ધતિ પ્રોટીન, પોલિમર અને બૃહદ અણુઓ માટે વધારે ઉપયોગી છે? તો આપણે જોઈએ, કારણ તરીકે પ્રશ્ન પૂછી શકે કે પ્રોટીન, પોલિમર અને બૃહદ અણુઓ માટે આણ્વીય દળ નક્કી કરવાની પદ્ધતિમાં અભિસરણ દબાણ પદ્ધતિ સવિશેષ છે, સમજાવો અથવા કારણ આપો. તો પેલી વાત તો એ કે અભિસરણ દબાણ પદ્ધતિ છે એ રૂમ ટેમ્પરેચરે કાર્ય કરે છે, ઓરડાના તાપમાને કાર્ય કરે છે. એટલે ઓરડાના તાપમાને દબાણનું માપન છે એ આપણે સરળતાથી કરી શકીએ છીએ. બરાબર, બીજું, ઓરડાના તાપમાને કાર્ય કરે છે એટલે
જૈવ અણુઓ છે જે ઊંચા તાપમાને સ્થાયી નથી એના અણવીય દળ આપણે આ પદ્ધતિથી સરળતાથી ગણી શકશું. પણ ઉત્કલન બિંદુ ઉન્નયનમાં તો ગરમ કરવું પડે, બરાબર? તો એ પદ્ધતિ છે એ જૈવ અણુઓ માટે ઉપયોગી થતી નથી. સમજાઈ ગયું? બીજો મુદ્દો છે, અહીં આપણે મોલાલિટીના બદલે મોલારિટીનો ઉપયોગ કરેલ છે, તો એનાથી પણ આપણે સરળતાથી અણવીય દળ ગણી શકીશું. ત્રીજો મુદ્દો છે, મંદ દ્રાવણ માટે અભિસરણ દબાણ છે એ પ્રાયોગિક રીતે માપી શકાય છે. જો આપણે પ્રયોગ દ્વારા જ્યારે દ્રાવ્યનું આણ્વીય દળ મેળવશું ત્યારે અભિસરણ દબાણ પદ્ધતિનો આપણે ઉપયોગ કરતા હોઈએ તો પ્રાયોગિક રીતે તમારે અભિસરણ દબાણ માપવું પડે અને એનું માપન છે એ મંદ દ્રાવણમાં સરળતાથી થઈ શકે છે. એટલે પ્રાયોગિક રીતે માપી શકાય તેટલું તમને મૂલ્ય મળે છે. જ્યારે અન્ય પદ્ધતિમાં પ્રાયોગિક રીતે માપન થઈ શકે તેટલું મૂલ્ય મળતું નથી, એટલે આ પદ્ધતિ વિશેષ ઉપયોગી છે. બીજા નંબરમાં જોઈએ તો પોલિમરની દ્રાવ્યતા ઘણી ઓછી હોય છે. ઓછી હોય એટલે શું થશે? ઉત્કલન બિંદુમાં વધારો ખૂબ જ ઓછો થશે, ઠાર બિંદુમાં ઘટાડો ખૂબ જ ઓછો થશે, તો એ પ્રાયોગિક રીતે માપી શકાશે નહીં. જ્યારે અભિસરણ દબાણ પ્રાપ્ત થશે એ પ્રાયોગિક રીતે માપી શકાય એટલું મૂલ્ય ધરાવે છે. આ બધા કારણોને લીધે અભિસરણ દબાણ પદ્ધતિ અન્ય પદ્ધતિઓ કરતા સવિશેષ છે. સમજાઈ ગયું? હવે જોઈએ સમ અભિસારી દ્રાવણ. નામ જ છે સમ અભિસારી, એટલે જેના અભિસરણ દબાણ સરખા હોય એને સમ અભિસારી દ્રાવણો કહેવાય. બીજું, આપણે જોયું કે જેના અભિસરણ દબાણ સમાન હશે તેમાં દ્રાવ્ય કણની સાંદ્રતા પણ સરખી હશે, કારણ કે પાઈ બરાબર થશે સીઆરટી. તો જેના અભિસરણ સમાન હોય, અભિસરણ દબાણ સમાન હોય, તેના દ્રાવ્ય કણની સાંદ્રતા પણ સમાન જ થાય. સમજાઈ ગયું? હવે આવા સમ અભિસારી દ્રાવણોને આપણે જો અર્ધપારગમ્ય પડદા વડે અલગ કરીશું તો એમાં અભિસરણની ઘટના નહીં થાય, બરાબર? દાખલા તરીકે આપણે 0.9% વેટ બાય વોલ્યુમ NaCl નું જલીય દ્રાવણ લઈ, સામે લોહીના કોષમાં રહેલું દ્રાવક એટલે કે પ્રવાહી લઈ, લોહીના કોષનું પ્રવાહી, તો એમાં અભિસરણની ઘટના બનતી નથી. શું કામ? તો કે લોહીના કોષમાં રહેલું જે પ્રવાહી છે એની સાંદ્રતા પણ 0.9% વેઇટ બાય વોલ્યુમ જ હશે, બંનેની સાંદ્રતા સરખી હશે, એટલે અભિસરણની ઘટના નહીં બને, એટલે એને સમ અભિસારી દ્રાવણો કહેવાય. અહીંયા આકૃતિ દ્વારા આપણે સમજાવેલું છે. જો આપણે 0.9% વેઇટ બાય વોલ્યુમ NaCl નું જલીય દ્રાવણ લીધું,